चलो विद्यार्थी मित्रों, हवे आपणे गणितनी थोड़ी जानकारी विडियो द्वारा शीखीशुं। अत्यार सुधी तमने जे वर्कशीट आपी छे ते तमे सारा अक्षरे लखी हशे तेवी हुं आशा राखुं छुं। तो हवे आपणे विडियोमां आपणे चेप्टर नंबर 2 आकार अने खूण। आकार एटले आपणे बधाने खबर ज हशे के आकार कोने कहेवाय। तमारा घरमां जे वस्तु हशे, जे गोळ हशे, चोरस हशे, ए बधाने आकार कहेवाय। पण खूणा कोने कहेवाय तेना विशे आपणे जानकारी मेळवीशुं। तो एमां पहेलो क्वेश्चन छे बंध आकृति અને ખુલ્લી આકૃતિ। તો બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિની આપણે અભ્યાસ વર્કશીટમાં કરેલો જ છે। બંધ આકૃતિ કોને કહેવાય અને ખુલ્લી આકૃતિ કોને કહેવાય? તો આપણી પહેલી આકૃતિ છે કેવી આકૃતિ છે? ખુલ્લી આકૃતિ। બીજી આકૃતિ છે એ બંધ અને ત્રીજી આકૃતિ છે એ ખુલ્લી। આ એક નોર્મલ ટોપિક છે, જે આપણને બધાને આવી આકૃતિ જોશું તો આપણને બધાને જોવા ભેગો ખ્યાલ આવી જશે। હવે તેના પછીનો ટોપિક છે આકૃતિમાં ખૂણા વિશે જાણકારી। ખૂણા એટલે કોને કહેવાય? આપણા બધાની ઘરે અલગ અલગ વસ્તુ હશે, કોઈના ઘરે એસી હશે, કોઈના ઘરે આવું બ્લેકબોર્ડ હશે, ચોક હશે, સ્ટીરિયા હશે, આપણા બધાના ઘરે ટીવી, એ બધી વસ્તુ હશે જ, કોઈને લંબચોરસ ચોરસ, પણ ગોળ જે વસ્તુ હોય છે ગોળમાં ખૂણા હોતા નથી। બીજી વસ્તુમાં કોઈમાં 5 ખૂણા, કોઈમાં 4 ખૂણા, કોઈમાં 6 ખૂણા, 3 ખૂણા, ત્રિકોણ વસ્તુ હોય તેમાં 3 ખૂણા હોય, જે ચોરસ વસ્તુ હોય એમાં 4 ખૂણા। આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ખૂણા કોને કહેવાય છે। તો જો આકૃતિ દોરેલી છે, આ કેવી આકૃતિ છે? ચોરસ। ચોરસમાં કેટલા ખૂણા હોય? 4। પણ ખૂણા કોને કહેવાય એ આપણને ખ્યાલ ન હોય। આપણને એટલો ખ્યાલ હોય છે કે ચોરસને 4 ખૂણા હોય, પણ ખૂણા કોને કહેવાય એ આપણને ખ્યાલ હોતો નથી। તો જો આ ચોકથી કરેલું છે એ 1, 2, 3 અને 4, ચોરસમાં કેટલા ખૂણા હોય છે? 4। સરસ। હવે એની પછીની આકૃતિ જો કોઈ આકૃતિ દેખાશે તમને, ત્રિકોણ। સરસ। ત્રિકોણમાં કેટલા આપેલા, કેટલી સાઈડ હોય ત્રિકોણની? 3 બાજુ। તો એના ખૂણા કેટલા હોય? 3। આપણી ઘરે ઘણી બધી એવી વસ્તુ હશે કે જે ત્રિકોણ શેપમાં હોય છે, ત્રિકોણ શેપમાં હોય એટલે એમાં 3 ખૂણા હોય છે। તો ખૂણા જો 1, 2 અને 3। સરસ। હાલો આ બે આકૃતિ સમજાઈ ગઈ? ન સમજાય તો ઘરે વારંવાર તમારે આકૃતિ દોરી અને ખૂણા રિપીટ કરવાના રહેશે। હવે એની બાજુની આકૃતિ જોવો, જે આપણે ગોળ, આપણે સર્કલ કહીએ છીએ, તો સર્કલમાં ક્યાંય ખૂણો તમને દેખાશે નહીં। તો જે આકૃતિ ગોળ હોય એમાં એક પણ ખૂણો હોતો નથી। તો એના પછીની આપણે નીચેની આકૃતિ જોશું। તો નીચેની આકૃતિ કેવી છે? કોણ કહેશે? ચાલો, ષટ્કોણ। કેવી આકૃતિ છે? ષટ્કોણ। તો ષટ્કોણમાં કેટલા ખૂણા હોય? તો આપણે હાલો ચાલો કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4, 5 અને 6। ષટ્કોણમાં કેટલા ખૂણા હોય? 6। આવી રીતના આપણે અલગ અલગ આકારોની અલગ અલગ ખૂણા વિશે જાણકારી મેળવી શકીએ। તો તમારે ઘરે અલગ અલગ આકૃતિ કરી અને ખૂણાઓ વિશે શીખવાનું છે। ચલો એના પછીનો આપણો ટોપિક છે વ્યાખ્યાઓ। હવે અત્યાર સુધી આપણે જે વ્યાખ્યાઓ ભણ્યા હશે, પણ આ વ્યાખ્યા છે જે અલગ જ છે, જે આપણે યાદ રાખવાની રહેશે। તો પહેલી વ્યાખ્યા છે કાટકોણ ખૂણો। હવે કાટકોણ ખૂણો કોને કહેવાય, એનું માપ કેટલું હોય તે આપણે જાણીશું। તો એમાં છે જે ખૂણાનું માપ 90 અંશ, અંશ કોને કહેવાય? તો કે આ જે 0 છે, 0ની માથે તમને જે ટપકું દેખાય છે એને શું કહેવામાં આવે છે? અંશ। તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ ખૂણો કહેવામાં આવે છે। કેવા ખૂણાને કાટકોણ ખૂણો કહેવાય છે? તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ ખૂણો કહેવામાં આવે છે। હવે નંબર 2, કાટકોણથી નાનો ખૂણો। કાટકોણથી નાનો ખૂણો એટલે કયો ખૂણો થશે? લઘુકોણ। સરસ। ચલો લઘુકોણ ખૂણો કોને કહેવામાં આવે છે? તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય, કેવું હોય? ઓછું હોય તેવા ખૂણાને લઘુકોણ ખૂણો કહેવામાં આવે છે। જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેવા ખૂણાને લઘુકોણ ખૂણો કહેવામાં આવે છે। હવે એના પછીની ત્રીજી વ્યાખ્યા છે કાટકોણથી મોટો ખૂણો। મોટો ખૂણો એટલે કયો ખૂણો થશે? ગુરુકોણ। સરસ। હવે એની વ્યાખ્યા જોઈએ આપણે, જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય, કેવું હોય? 90 અંશ કરતા વધારે, જે કાટખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય તેવા ખૂણાને ગુરુકોણ ખૂણો કહેવામાં આવે છે। તો તમારે આ ત્રણે ત્રણ વ્યાખ્યા ઘરે બાકી કરવાની છે। આપણે ખૂણાઓ અને બાજુઓ શીખીશું ત્યારે આપણને આ ત્રણેય વ્યાખ્યાઓ કામ આવશે।